પતંગની ખરીદી થઈ કે નહીં, દોરી લીધી કે નહીં, છેલ્લી ઘડીનું આ માહોલ બરાબરનો બની રહ્યો છે. લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે, પતંગ રસિયાઓ પહોંચી ગયા છે અને છેલ્લી ઘડી સુધી પતંગની ખરીદી કરી રહ્યા છે, દોરીની ખરીદી કરી રહ્યા છે. બજારોમાં ભારે ભીડ જોવામાં આવી રહી છે. ગુજરાતના ખાસ કરીને શહેરોની વિસ્તારમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જ્યાં જુઓ ત્યાં શહેરોમાં, નાનાથી લઈ મોટા શહેરોમાં પતંગની ધૂમ ખરીદી થઈ રહી છે. પતંગ રસિયાઓ પણ ઉમટ્યા છે, ધૂમ ખરીદી થઈ રહી છે. અલગ અલગ જાત જાતના પતંગો છે. થોડોક વધારો છે, પણ આ જે વધારો છે પતંગ રસિકાઓ માની રહ્યા છે કે પતંગ જગાઓ હોય તો થોડો ઘણો ભાવ વધારો પણ આપવો પડે. આ વખતે અલગ અલગ જાત જાતના પતંગો આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પતંગોની ધૂમ છે. અયોધ્યામાં રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એની પણ ધૂમ છે. યોગીની પણ ધૂમ છે. ચંદ્રયાન પણ ધૂમ થઈ રહી છે. લોકો ખરીદી રહ્યા છે પતંગ. ચાર સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે. અમદાવાદથી અર્પણ છે, વડોદરાથી રવિ છે, સુરત ચિતન, રાજકોટ પાસે, રાજકોટમાં ગૌરવ પણ છે, પણ રવિ પાસે પહોંચે. રવિ, શું પતંગની ખરીદી થઈ ગઈ છે? દોરી બરાબરની આવી ગઈ છે? વડોદરાવાસીઓ બરાબરની દોરી લઈ રહ્યા છે? શું છે આ વખતે માહોલ વડોદરાની અંદર? રવિ, બિલકુલ જનક, જો હું સાચો માહોલ તમને કહું તો દિવસે ને દિવસે જે તહેવારો છે તેનો રસ ઓછો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે લોકો પહેલાં તહેવાર આવતો હતો તેના એક મહિના પહેલાંથી પતંગ ચગાવતા હતા, પરંતુ આપ જોઈ શકો છો કે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે, છતાં પણ આજે ગેન્ડી ગેટ બજાર છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકોની ભીડ થતી હોય છે, પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી ત્યાં, આજે વાહનો ચલાવીને લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જે ખરીદી છે તેમાં ઘટાડો થઈ રહ્યો હોય તેવું દેખાય છે. પરંતુ સાચો માહોલ અહીંયા રાત્રે 10 વાગ્યા પછી જામતો હોય છે કે આખી રાત અહીંયા પતંગ વેચાતી હોય છે, હરાજી થતી હોય છે અને લોકો પતંગ ખરીદી કરતા હોય છે. આ વખતે તો બજારમાં વાત કરવામાં આવે તો જે નાની પતંગ છે તે 80 રૂપિયાથી એક કોડી સ્ટાર્ટ થઈ રહી છે, અને વધુને વધુ 1200 રૂપિયા કોડી સુધીની પતંગો બજારમાં વેચાઈ રહી છે. સાથે જ આપ આજે વેરાયટીઝ જોઈ રહ્યા છો, માસ છે, કેપ છે, પીપોડા છે, તે ઉપરાંત ગોગલ્સ છે, આ તમામ વસ્તુઓ પણ લોકો ખરીદતા હોય છે. આ એક પરિવાર છે, આપ જોઈ શકો છો કે અલગ અલગ લોકો પોતાના પરિવાર સાથે બજારમાં આવ્યા છે. તેમની સાથે આપણે વાત કરીશું, એક બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, કઈ રીતના અહીંયા કાલે ફેસ્ટિવલ છે ને પરિવાર સાથે અહીંયા ખરીદી માટે આવ્યા છે? કાલે સંક્રાંત છે તો એના માટે અમે આખું પરિવાર આજે આવ્યા છીએ કે અમે જુદી જુદી વસ્તુઓ અહીંયા લઈ શકીએ, કે જેમ કે પતંગ છે, પીપોડા છે, તલની ચીક્કી છે અને ઘણી બધી બીજી વસ્તુઓ છે જે તમે જોઈ શકશો કે અહીંયા આખા બજારમાં, કે જે અમે રાત સુધી અમે બસ પરિવારજનો સાથે અમે ખરીદી કરીશું. આપ શું કહેશો, કઈ રીતે સેલિબ્રેટ કરો છો પતંગનો તહેવાર? સૌથી પહેલાં તો ફેમિલી ગેટ ટુગેધર હોય છે, બધા પરિવારજનો બધા એક સાથે થાય છે અને આગલે દિવસે જેમ કે આજે બધી તૈયારીઓ કરે છે, પતંગની ખરીદીઓ કરે છે, ગુબ્બારાની ખરીદી કરે છે અને કાલે એક એક બપોરે પછી જમણવાર જેવો બી ઓર્ગેનાઇઝ કરેલું હોય છે બધા પરિવારજનો સાથે, અને કાલે આખો દિવસ બધા પરિવારજનો સાથે પતંગ ચગાવશું. આપ પણ અહીંયા ખરીદી માટે આવ્યા છો, ફર્સ્ટ ટાઈમ આવ્યા છો બજારમાં કે એના પહેલા આવો? ના, અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ જુદી જુદી પતંગો ખરીદવા. ગોગલ્સ સાથે બધું બહુ જ અહીંયા મસ્ત મળે છે. આપ શું કહેશો, તમારા જે દીકરા સાથે તમે આવ્યા છો ખરીદી કરવા માટે, કઈ રીતે તહેવારને સેલિબ્રેટ કરો? હું છેલ્લા 3 દિવસ અહીંયા આવું છું ને, રોજ આવું છું તો મારો દીકરો રોજ એવું કહે છે કે મને બજારમાં જવું છે, રોજ જ એવું કહે છે. એટલે સાંજે મારે એક ચક્કર મારવો જ પડે છે. અને અમે 8-8, 9-9 ફૂટના પતંગો લીધા છે, પણ આ ઘડે થોડીક પબ્લિક ઓછી થઈ રહી હોય એવું લાગે છે કે થોડીક પતંગો મોંઘી થઈ ગઈ છે, લોકોનું બજેટ ખોરવાઈ ગયું એવું જણાઈ આવે છે. પતંગો જે છે તે મોંઘી થઈ છે એટલે બજેટ ખોરાયું છે. તમે પતંગ ચગાવો છો? હા, મને તો મજા આવે છે પતંગ ચગાવવામાં. અચ્છા, હું તો એના માટે બહુ એક્સાઇટેડ ઉજરાઉં છું. આજે બી પતંગ લીધી તમે પપ્પા સાથે તમારા? હા. કેવી રીતે ચગાવો છો કાલે પતંગ? પપ્પા મારી હેલ્પ કરશે ચગાવવામાં. કેટલા વાગે ટેરેસ પર જાઓ છો? શું કહેશો, કઈ રીતે ફેસ્ટિવલની આપ તૈયારી કરી રહ્યા છો? નાના તમારી દીકરી તો ખૂબ જ વધારે એક એના માટે વધારે ફેસ્ટિવલ સારો હોય એવું લાગી રહ્યું છે. બાળકોનો ઉત્સાહ છે, પણ મોંઘવારીનો માર ચોક્કસ દેખાઈ રહ્યો છે. ઓન પેપર સરકાર અને આપના માધ્યમથી સત્ય તો દેખે જ છે, પણ મોંઘવારીનો માર ચોક્કસ વેપારી પર, ને હું લગભગ 14 વર્ષથી આવું છું પણ મોંઘવારીનો માર આ વખતે ચોખ્ખો દેખાઈ રહ્યો છે. લોકો પોતાના ખરીદીના બજેટમાં ઘટાડો કરી રહ્યા છે,
પણ ઉત્સાહપ્રિય ગુજરાતની જનતા છે એટલે તહેવાર તો ચોક્કસ મનાવશે. લોકો પોતાની ખરીદીમાં ઘટાડો કરી રહ્યા છે, પરંતુ ઉત્સાહપ્રિય જે આ ગુજરાતની જનતાને ખાસ કરીને સંસ્કારી નગરી વડોદરાની જનતા છે જેઓ ખરીદી કરતા દેખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે પરિવાર છે તે કઈ રીતના જે પતંગ છે તે અહીંયા ખરીદી કરવા માટે આવ્યો છે. સાથે જ એક ભાઈ છે જે માસ્ક અહીંયા પહેરીને ઉભા છે. તમે ખરીદવા માટે આવ્યા છો કે શું અહીંયા કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? દુકાન મારી જ છે. અચ્છા, દુકાન તમારી છે, તો કેવો રિસ્પોન્સ છે? ઠંડુ જ હમણાં માર્કેટ. અચ્છા, કેમ? બજારમાં પબ્લિક નથી. ચાલો.